પણ એક એક લીટીનો મને પ્રસંગ યાદ આવે છે એટલા માટે કહું એક વખત નવડાએ આઠડાને ધક્કો માર્યો જોજો સમજો બહુ પારિવારિક અને આ સુંદર મજાનું ઓડિયન્સ મળ્યું છે એટલે મને વાત કરવાની મન થાય છે કે નવડાએ આઠડાને ધક્કો માર્યો એટલે આઠડાએ પ્રશ્ન કર્યો નવડાને કે તે મને ધક્કો કેમ માર્યો અને ત્યારે નવડાએ આઠડાને એમ કીધું તું મારેથી નાનો છું તું મારેથી નાનો છું એટલે મેં તને ધક્કો માર્યો કેમ તો કહેતા કે હું શું કરું એ કે તું હાથડાને ધક્કો માર એટલે આઠડાએ એ ધક્કો માર્યો હાથડાએ એ ધક્કો માર્યો છગડાએ એ ધક્કો માર્યો પાચડાએ એ ધક્કો માર્યો ચોગડાએ તગડાને ને એકડાને બગડાએ એકડાને જ્યારે ધક્કો માર્યો ને શબ્દોના પ્રાણ હવે પકડજો સાહેબ બગડાએ એકડાને ધક્કો માર્યો ને ત્યારે એકડાએ પ્રશ્ન પાછો એ જ કર્યો તે મને ધક્કો કેમ માર્યો ત્યારે બગડાએ કીધો તું મારાથી નાનો છું અને ઉપરથી આવે છે કે ના મોટો હોય ને એ હંમેશા નાનાને ધક્કો મારે તો એકડો કે હું શું કરું એ કે તું તારેથી નાનો હોય ને ધક્કો માર એ કે પણ મારેથી નાનો એ કે જીરો શૂન્ય શૂન્યને ધક્કો માર પછી એકડાએ થોડીક બુદ્ધિ વાપરી સાહેબ એકડાએ બુદ્ધિ વાપરી એને કીધું આને 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 મરાય નહીં તો આને પડખે લઈ લો આને ભેગો લઈ લો એકડા એ મીંડાને પડખે લીધો સાહેબ બધાથી મોટો થઈ કેવાનો મારો મૂળ તું એ છે કે નાનો હોય ને એને કોઈ દિવસ ધક્કો ન મારતા એને પડખે લઈ લેજો બહુ મોટી કિંમત તમારી થઈ જશે આ તો હાસ્ય કલાકાર છું પણ વાત યાદ આવી ગઈ પાસે રહેવાનું નહીં કારણ કે પરિવાર અત્યારે સાહેબ વિખરાય છે ને એટલા માટે કહેવું પડે